નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ ઓક્ટોબરથી લઈને પાંચથી લઈને નવ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાન કેટલું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વાવાઝોડાની શક્યતા કેટલી તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છીએ શરૂઆત કરીએ તો તાપમાનથી અત્યારે જ્યારે ગુજરાતમાં બપોર દરમિયાન ગરમીનો પારો અંદાજીત પાંત્રીસ અથવા તો છત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આગામી સપ્તાહમાં ગુજરાતમાં પણ એક ધીમે ધીમે ઠંડીની લહેર જોવા મળશે જેમાં અઢારથી લઈને બાવીસ ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન જઈ શકે તેવી શક્યતા છે એટલે આગામી સપ્તાહમાં જ ધીમે ધીમે સારા એવા શિયાળાની શરૂઆત થઈ જશે અને આપણને ગુજરાતમાં એક ઠંડીનો પણ માહોલ જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો અત્યારે હવા પણ પ્રદૂષિત થવાના ચાન્સીસ સો ટકા રહેલા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને પચાસની આસપાસ રહી શકે તેવી સંભાવના છે એટલે આજ રોજ હવા પણ પ્રદૂષિત થાય વિઝિબિલિટીમાં સામાન્ય ઘટાડો થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો વાવાઝોડાની અત્યારે યુટ્યુબ ઉપર ખૂબ મોટી હવા ચાલી રહી છે કે ગુજરાતમાં વાવાઝોડાનું તાંડવ થશે નુકસાની થશે ભયંકર વરસાદ થશે તો મિત્રો એ તમામ સમાચાર ખોટા છે તમને એક પ્રૂફ સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અરબી સમુદ્રનું જે વાવાઝોડું હતું તે સાઉદી અરેબના તટીયા વિસ્તારોમાં તે લેન્ડ કરી ચૂક્યું છે અને જે તે વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ આપી રહ્યો છે પરંતુ તેની અસર ગુજરાતને બિલકુલ થવાની નથી ગુજરાતથી અંદાજીત સોળસોથી વધુ કિલોમીટર દૂર આ વાવાઝોડું છે એટલે ગુજરાતને તેની એક ટકા પણ અસર થવાની નથી એટલે ગુજરાતમાં આ વાવાઝોડાને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બીજી તરફ બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે તે પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હજુ પણ હિટ કરશે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જોરદાર પવનની શક્યતા છે પરંતુ આ વાવાઝોડાની અસરના ભાગરૂપે થઈને ગુજરાત સુધી તેની અસર જોવા નહીં મળે એટલે ગુજરાત માટે પણ આ વાવાઝોડાને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ પૂર્વ ભારતના અનેક વિસ્તારો તેના લીધે થઈને અસરગ્રસ્ત થઈ શકે તેવી સંભાવના છે ત્યારે મિત્રો હવે બીજી તરફ સેટેલાઇટ બેઝના એના આધારે તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી એક્ટિવ છે ઉપરાંત અરબી સમુદ્ર પણ એક્ટિવ છે પરંતુ ગુજરાતની આસપાસ તેની અસર ખૂબ જ ઓછી જોવાઈ રહી છે ને ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ હા મિત્રો એક લોકલ ડેવલપમેન્ટના કારણે ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થયા હતા તેની પાછળનું મુખ્ય કારણ છે કે ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે આ જે વાવાઝોડું હતા તેના ભેજવાળા પવા પવનો જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના પણ ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે એટલે કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય છે અને જે તે વિસ્તારમાં નાનાકડા વરસાદી ઝાપટા પણ આપણને જોવા મળી જતા હોય છે હવે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીનો જે વાવાઝોડું છે તે તમે જોઈ શકો છો અંદાજિત પચાસથી લઈને એંસીથી વધુ કિલોમીટરની ઝડપે તે આગળ વધી રહ્યું છે અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ સાથે ભારે અને તોફાની પવન પણ જોવા મળી રહ્યો છે પરંતુ તેની અસર ગુજરાતને બિલકુલ થવાની નથી ત્યારે મિત્રો બીજી તરફ હવે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતની આસપાસ કોઈ પણ વરસાદની સિસ્ટમ નથી એટલે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અરબી સમુદ્રનું વાવાઝોડું નથી બંગાળની ખાડીનું વાવાઝોડું નથી એટલે ત્રણેય પ્રકારની કહી શકાય કે બધી બાજુથી કોઈ પણ સિસ્ટમ ગુજરાતને અસર નથી કરતી જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં કોઈ ભારે ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા એકદમથી નહિવત રહેલી છે હવે મિત્રો વાત કરીએ તો આગામી નવેમ્બર મહિનાની તમે જોઈ શકો છો તે મુજબ નવેમ્બર મહિના એટલે કે છ નવેમ્બરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય જે ઉત્તર ભારત ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતના પણ અનેક વિસ્તારોને હીટ કરશે એટલે કે પાંચ નવેમ્બરથી લઈને દસ નવેમ્બર સુધીમાં ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં કરા સાથે પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો એક શીત લહેર સાથે વરસાદની શક્યતા પણ તારીખ પાંચ નવેમ્બરથી લઈને દસ નવેમ્બર સુધીમાં થઈ શકે તેવું એક પ્રાથમિક અનુમાન છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ઘણા ચેન્જીસ થતા હોય છે જે જેની અંદર દિશા પ્રમાણે થોડુંક સ્ટ્રોંગ બનશે અથવા તો તે વીક બને તો તમામ પ્રકારની માહિતી અમારી આવનારી વિડીયોમાં તમને ચોક્કસથી આપતા રહીશું હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ચોમાસાએ ભારતમાંથી સંપૂર્ણ વિદાય લઈ લીધી છે સો ટકા તેની વિદાય થઈ ચૂકી છે ત્યારે હવે જે વાતાવરણ બની રહ્યા છે તે વેસ્ટર્ન ડિશના વાતાવરણ છે જેના લીધે થઈને ઠંડી અને વરસાદ પણ થઈ શકે છે અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે બંગાળની ખાડી પણ એક્ટિવ થશે બંને સમુદ્રમાં વાવાઝોડા બનવાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે મિત્રો હવે જે વરસાદ હશે તે આ બધી સિસ્ટમોને કારણે આપણને જોવા મળી શકે છે જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડિયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે